નમસ્તે બાળકો, આપણે નવું નવું લખતા શીખવાનું છે, નવું નવું વાંચતા શીખવાનું છે, બરાબર છે? તો આપણે શીખવા માટે ઘણું બધું શીખ્યા છીએ, લીટીઓ ઊભી આડી ત્રાસી વણાકવાળી, તો આપણે બધું શીખી ગયા છીએ, બરાબર છે? યાદ છે ને બધાને? સાથે સાથે કક્કો પણ, એટલે ગુજરાતીના મૂળાક્ષરના વ્યંજનો પણ શીખી ગયા છીએ. જો દેખાય છે ને બધાને? યાદ છે ને આ બધું છે ને? યાદ બધાને? તો એક વખત આપણે આ ગુજરાતીના મૂળા અક્ષરના વ્યંજનો બોલીએ, પછી આપણે આગળ વધીશું, બરાબર છે? તો તમારી આ જે બુક છે, ચોપડી છે, એ ચોપડી સાથે લઈને બેસવાનું છે. તો છીક કબૂતરનો ક, કબૂતર, બરાબર. પછી ખટારાનો ખ, ખટારો. ગણપતિનો ગ, ગણપતિ. ઘરનો ક, ઘર. ચકલીનું ચ, ચકલી. છત્રીનો છ, છત્રી. જલેબીનો જ, જલેબી. સભલુંનો ઝ, સભલું. ટમેટાનું ટ, ટમેટું. ઠળિયાનું ઠ, ઠળિયો. ડમરૂનો ડ, ડમરૂ. ઢગલાનો ડ, ઢગલો. ફેણનો હણ, ફેણ. તરબૂચનો ત, તરબૂચ. થળનો થ, થળ. દડાનો દ, દડો. ધજાનો દ, ધજા. નગારાનું ન, નગારું. પતંગનો પ, પતંગ. ફટાકડાનો ફ, ફટાકડા. બકરીનો બ, બકરી. ભમરડાનો ભ, ભમરડો. મગરનો મ, મગર. યતિનો ય, યતિ. પછી રથનો ર, રથ. લખોટીનો લ, લખોટી. વહાણનો વ, વહાણ. શરણાઈનો શ, શરણાઈ. ષટકોણનો શ, ષટકોણ. સસલાનું સ, સસલું. હરણનો હ, હરણ. ફળનો ળ, ફળ. ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિય. યજ્ઞનો જ્ઞ, યજ્ઞ. આ છે ગુજરાતીના મૂળાક્ષરના વ્યંજનો, બરાબર. પછી છે ગુજરાતી મૂળાક્ષરના સ્વરો, જે આપણે શીખ્યા છીએ, યાદ છે ને બધાને? છે અજગર, અજગરનો અ, અજગર. આગબોટનો આ, આગ બોટ. ઈયળનો ઈ, ઈયળ. ઈશનો ઈ, ઈશ. ઉતરડનો ઉ, ઉતરડ. ઉન્ન ઉ, ઉન્ન. ઋષિનો રુ, ઋષિ. એરણનો એ, એરણ. ઐરાવતનો ઐ, ઐરાવત. ઓશિકાનો ઓ, ઓશિકુ. પછી ઔષધનો ઔ, ઔષધ. પછી અંગૂઠાનો અંગ, અંગૂઠો. અને નમઃનો અહ, એટલે કે અહ, નમઃ, બરાબર. તો આ રીતે આ ગુજરાતીના મૂળાક્ષરના સ્વરો છે. જો પછી આપણે આ લીટીઓ કરતાં શીખ્યા છીએ, ઊભી આડી ત્રાસી ત્રાસી, પછી વણાક્ષી આકાર ઊંધો સી, યુ આકાર ઊંધો ઈ, યુ આકાર. પછી
જે આકારમાં આ બધું જ આપણે કરી લીધું છે, યાદ છે ને બધાને? પણ હવે તમારે આ ચોપડીમાં કરવાનું રહેશે. આપણે જે કર્યું એ નોટબુકમાં કર્યું હતું, મેં તમને નોટબુકમાં કરવા આપ્યું હતું, પણ હવે જે છે એ તમારે કેમાં કરવાનું છે? આ ચોપડીમાં કરવાનું છે. જો અહીં લખ્યું છે લેખન પ્રારંભ, એટલે કે લેખન પ્રારંભ. લાલ ટપકાથી શરૂઆત કરો, એટલે કે લાલ ટપકાથી શરૂઆત કરો, બરાબર? તો આપણે અહીંયા લાલ ટપકું આપ્યું છે, એ લાલ ટપકા ઉપર પેન્સિલને અણી રાખવાની છે અને પછી ત્યાંથી શરૂઆત કરી અને આ જે છે એ ટપકા બધા આપણે શું કરવાના છે? જોડી દેવાના છે. શું કરવાના છે? જોડી દેવાના છે. તો સરસ મજાની આવી લીટી દોરવાની છે, બરાબર? ત્યાર પછી જો બીજી અહીં દોરેલી છે, પછી અહીં આ જે લાલ ટપકું છે ત્યાંથી શરૂઆત કરવાની અને આ રીતે દોરવાની છે. તો આ પેજ છે તમારે આવી રીતે પૂરું કરવાનું રહેશે, બરાબર? આ ટપકા ઉપર પેન્સિલની અણી રાખવાની અને એકદમ નિરાંતે વ્યવસ્થિત રીતે ટપકાઓને જોડશો એટલે સરસ મજાની લીટી થઈ જશે, બરાબર? તો આ રીતે તમારે દોરવાનું રહેશે. જેમ કે અહીંયા જો આ ટપકા છે ત્યાંથી શરૂઆત કરી આવી રીતે આમ કર્યું છે, આડી લીટી છે, બરાબર? તો આપણે અહીંયા આડી લીટીઓને જોડી દેવાની છે. લાલ ટપકા ઉપર પેન્સિલની અણી રાખવાની છે અને જ્યાં સુધી ટપકા છે ત્યાં સુધી અણીને લઈ જવાની છે એટલે સરસ મજાની લીટી થઈ જશે. દેખાય છે ને બધાને? તો આ રીતે તમારે આ પેજ આખું છે એ પૂરું કરવાનું રહેશે, બરાબર? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો આ 9 જે છે એ તમારે પૂર્ણ કરવાના રહેશે, બરાબર? ત્યાર પછી છે ક. આપણે ક કબૂતરનો ક, ક કમળનો ક, ક કપનો ક, એવી રીતે ઘણા બધા ક થાય. કવિતાનો ક, જેમ કોઈનું નામ કવિતા હોય તો એનો પહેલો અક્ષર ક થાય ને, તો કવિતા. એવી જ રીતે હવે આપણે કને સરસ રીતે લખતા શીખીશું અને સાથે સાથે બોલવાનો પણ છે. તો જો આ શું દોર્યું છે? કમળ. શું દોર્યું છે? કમળ. પણ એની નીચે એનું નામ પણ લખ્યું છે, ક મ ળ. આપણે કક્કો શીખીએ છીએ ને, એમાં ક આવતો તો, મ આવતો તો, ળ આવતો તો, બરાબર? ક કબૂતરનો હતો, મ મગરનો હતો અને ળ છે એ ફળનો હતો, બરાબર? તો આ ત્રણેય અક્ષર આવે છે કેમાંથી જ આવ્યા? કક્કામાંથી જ આવ્યા છે. તો આપણે પહેલાં ક કબૂતરનો, ક કમળનો, ક કપનો, એવી રીતે ક લખતા શીખવાનું છે. જો આ સરસ મજાનો ક પકડીને ઊભો છે તો અહીંયા લખ્યું છે જુઓ અને ઘૂંટો. તો જુઓ અને ઘૂંટો એટલે જોવાનું છે અને એને ઘૂંટવાનું છે, બરાબર? તો અહીંયા જો સરસ મજાના ટપકા આપ્યા છે, ટપકાને આપણે શું કરવાનું છે? જોડી દેવાનું છે અને ઘૂંટવાનું છે, બરાબર? આવી જ રીતે ઘૂંટવાનું છે, પાછું લઈ જવાનું નથી. અહીંથી આવી રીતે આમ ચાલુ કરવાનું છે, બરાબર? આવી રીતે કરવાનું. પછી છે બીજા નંબરનું, એને પણ એવી જ રીતે આમ ઘૂંટવાનું છે. સરસ મજાનું આવી રીતે ઘૂંટવાનું છે. પછી ત્રીજું, જો આ અડધું પાખ્યું છે, અહીંયા બે પાખી આપ્યા છે, એક આમ સી આકાર ને ઊંધો સી આકાર. હવે આખો ક આપ્યો છે. પેલા સી, પછી ઊંધો સી અને આડો લીટો, એટલે કે ત્રાંસો લીટો, બરાબર? એમાંથી જ ક બને છે. જેમ આપણે આ દોરતા આવડી જશે તો એમાંથી જ આપણે લખતા આવડી જશે. તો આ બધા આપણે સરસ મજાના ઘૂંટવાના છે. બરાબર? પછી જો અહીં લખ્યું છે બો લો અને લખો. બોલો અને લખો,
तो આપણે આ જે બોલીએ અને લખવાનો બંને સાથે કરવાનું છે. તો જો અહીંયા આપ્યું છે આપણે લખવાનું છે ક અને બોલવાનું પણ છે સાથે સાથે ક 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 તો આવી રીતે લખતું જવાનું છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે, બરાબર? તો આપણે લખતા અને બોલતા બંને સાથે આવડી જશે. ક ક ક ક ક ક તો આ રીતે તમારે લખવાનું છે, બરાબર? સાથે સાથે જો અહીંયા શું દોર્યું છે, કપ દોર્યો છે. શું દોર્યું છે? કપ છે. તો અહીં લખ્યું પણ છે ક પ, બરાબર? તો આ કની નીચે લીટી દોરો. અહીંયા બે શબ્દ આપ્યા છે, એક આ છે અને એક આ છે. એમાં જે ક હોય કની નીચે આપણે લીટી કરવાની છે. બરાબર? તો અહીંયા લખ્યું છે ર ક મ. આમાં ક આવ્યો, હા, ક્યાં આવ્યો? વચ્ચે. ક્યાં છે? વચ્ચે. ર ક મ, તો આ ક છે. આપણે આને ક બોલીએ છીએ તો એની નીચે લીટી દોરવાની છે. પછી ક ન ક. જો ક બોલાય છે તો હા, ક્યાં બોલાય છે? પહેલા અને છેલ્લા વચ્ચેનો છે એ તો શું બોલાય છે? ન બોલાય છે. શું બોલાય છે? ન બોલાય છે. ક ન ક, તો પહેલો ક છે અને છેલ્લો પણ ક છે, તો એની નીચે શું કરવાનું છે? લીટી દોરવાની છે, બરાબર? પછી છે જો અહીંયા ગૃહ કાર્ય એટલે કે તમારે ઘરે આપવાનું છે, આ ઘરે કાર્ય કરવાનું છે એટલે કે હોમવર્ક માટે. આ તમારે સાથે સાથે કરતું જવાનું છે અને જે સમજાવું છું એ તમારે ઘરે કરવાનું છે, બરાબર? પછી બધું જ એકસાથે ફોટા પાડી અને તમારે મોકલવાના રહેશે HWના. તો અહીં લખ્યું છે ટપકા જોડો, અક્ષરો પૂર્ણ કરી રંગ પૂરો. કે આ ટપકાઓ છે, આ જે અહીંયા છે, પછી અહીંયા છે અને અહીંયા છે, એ આપણે જોડવાના છે. અને પછી એમાં જેમ અહીંયા રંગ પૂર્યો છે એમ આ ત્રણેયમાં આપણી મનપસંદના રંગ પૂરવાના છે. કોઈ લાલ પૂરે, કોઈ લીલો પૂરે, કોઈ પીરો પૂરે, બરાબર? તો એવી રીતે ત્રણેય અલગ અલગ મસ્ત કલર પૂરવાના છે. તો પહેલાં આપણે ટપકા જોડી લઈએ, પણ સાથે બોલવાનું છે કે આ શું જોડીએ છીએ આપણે? ક જોડીએ છીએ. શું જોડીએ છીએ? ક, બરાબર? સરસ મજાના ટપકા જોડવાના છે. આ છે ક. શું થઈ ગયું? ક. હવે આમાં શું કરવાનું છે? તમારે કલર પૂરવાનો છે. શું? કલર, બરાબર? તો સરસ મજાનો તમારે કલર પૂરવાનો છે, જેમ કે આમાં વ્યવસ્થિત પૂર્યો છે ને એવી જ રીતે. તમને જે કલર ગમતો હોય એ કલર પૂરવાનો છે, બરાબર? કલર એવો સરસ પૂરવો કે પાછળનું પેજ છે એ તમારું બગડે નહીં. જે તમે અહીંયા કલર પૂરશો ને એટલે તમારું અહીંયા તરત જ ઉઠી આવશે, પણ આપણે એવો કલર પૂરવો નહીં. અથવા તો પેન્સિલ કલર અથવા તો મીણિયા કલર પૂરવા, જેથી કરીને તમારું પાછળ ઉઠે નહીં અને વ્યવસ્થિત પૂરાય, બરાબર? સ્કેચ કલર પૂરવા નહીં, તો તમારે પેન્સિલ અથવા મીણિયા કલર પૂરવા. તો આ રીતે આમાં પૈમાં આ ત્રણેય ત્રણમાં આપણે શું કરવાનું છે? કલર પૂરવાનો છે, બરાબર?
પછી જો હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો એટલે કે જુદો એટલે કે અલગ છે, બધા સરખા જ છે પણ એ આમાં જે અલગ છે એની ઉપર આપણે ચોકડી કરવાની છે. તો આ છે ક, જો છે ને ક, આપણે આર્યો ક છે, આ બધા ક જ છે તો એ એના જેવો જ છે. આપણે અત્યારે શું શીખી રહ્યા છીએ, ક, તો એ આ તો એના જેવો જ છે તો આ ક છે. પછી આ પણ કમળ છે તો કમળમાં ક આવે ને, જો અહીંયા છે કમળ તો કમળ તો એ પણ આવે. પછી આ છે ક, એ પણ સેમ છે. આ જો આ ક જેવું લાગતું નથી, લાગે છે ક જેવું ના, આમાં એક ત્રાસો લીટોય નથી અને ક જેવું દેખાતું પણ નથી. તો આપણે શું કરવાનું કીધું, ચોકડી મારવાની કીધી, બરાબર. શું કરવાનું કીધું, ચોકડી મારવાની કીધી, બરાબર. બાકી આ પણ ક છે અને આ પણ ક છે. હવે ત્યાર પછી છે બોલો અને લખો, જેમ આપણે આ પેજ ઉપર કરી ગયા છીએ આ બોલો અને લખો, એવી જ રીતે તમારે ગૃહ કાર્યમાં આ કરવાનું છે કે બોલો અને લખો. તમે જે આજે લખો છો એ સાથે સાથે શું કરવાનું છે, બોલવાનું પણ છે. ક ક ક એ જ રીતે તમારે આ બધા જ બોક્સમાં ક લખવાનો છે, બરાબર. પછી જો અહીંયા આ શું આપ્યું, કરવત, શું આપ્યું, કરવત. કરવત શું કામ કરે, કાપવાનું કામ કરે. શું કામ કરે, કાપવાનું. કોઈ લાકડું કે પછી વૃક્ષ કે કાંઈ પણ હોય, ડાળખી વૃક્ષની, તો એ કામ આ કાપવાનું કરે છે. તો કરવત છે એ શું કામ કરે, કાપવાનું કામ કરે, બરાબર. તો અહીં લખ્યું છે કરવત, બરાબર. તો જો અહીં કની ફરતે આવી રીતે રાઉન્ડ કરવાનું છે એટલે કે આવું મીંડું કરો, બરાબર. તો આમાં જે ક બે શબ્દ આપ્યા છે, કલમ અને કમર, એમાં જ્યાં ક આવે તેની ઉપર આપણે આવું રાઉન્ડ કરવાનું છે, બરાબર. તો આ છે કલમ. તો આમાં જો ક ક્યાં બોલાય છે, પેલો જ બોલાય છે. ક્યાં બોલાય છે, પેલો જ. બીજું તો લખોટીનો લ છે અને આ ત્રીજું મગરનો મ છે, તો એ નથી. આપણે તો કની ઉપર જ કરવાનું છે. જે આમ ક દેખાય, ઓ ક હોય એની ઉપર આપણે આવું સર્કલ કરવાનું છે. તો આમાં તો પહેલો જ ક છે તો એની ઉપર આપણે શું કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે, બરાબર. પછી કમર, કમરનો ક, મગરનો મ અને રમકડાનો ર, આપણે કોની ઉપર કરવાનું છે, ક ઉપર. તો આમાં ક ક્યાં છે, પહેલાં જ છે, તો આપણે એની ઉપર રાઉન્ડ કરવાનું છે, બરાબર. ત્યાર પછી છે કને કથી શરૂ થતા ચિત્રો સાથે જોડ. જ્યાં ક છે આ ક, એમાં આમાં જ્યાં પહેલો અક્ષર ક હોય એની ઉપર આપણે જોડવાના છે. શું કીધું છે, આ જે ક છે આવો જ ક આમાં જે પહેલો જ લખેલો હોય એને આપણે જોડવાના છે, બરાબર. જો ટોપી, ટોપીમાં ક્યાંય ક આવે છે ના, આમાં તો ક્યાંય જ આવો ક દેખાતો નથી. આવો ક આમાં દેખાય છે તો કે ના, તો એ જોઈન્ટ થશે નહીં. પછી કેરી, જો કેરીમાં દેખાય છે આવો ક, તો કે હા ક દેખાય છે, તો આપણે કેરીને શું કરવાનું છે, જોડી દેવાની છે આવી રીતે, બરાબર. પછી દીવો, તો દીવામાં ક્યાંય ક આવે છે ના, ક નથી આવતું તો એને જોડવાનું નથી. પછી કાંસકો, જો આમાં તો બે ક આવ્યા છે, આવ્યા છે ને, કાંસકો, તો આમાં ક આવે છે તો હા ક આવે છે, ક બોલાય છે, તો આપણે એની સાથે જોડવાના છે, બરાબર. પછી કાચબો, જો આમાં ક પણ બોલાય છે, બોલાય છે ને ક, કા ક બોલાય છે ને, તો કાચબો, તો આપણે આ કને કાચબાની સાથે જોડી દો. પછી આ શું છે, સફરજન, એપલ, તો સફરજન, આમાં તો ક ક્યાંય નહીં બોલાણો તો એ જોડવાનું નથી. પછી કાતર, કા
તર. તો ક આવે છે, હા કા તર, એટલે કાવ્યો એટલે જોડાશે, બરાબર. તો આવી રીતે એને જોડી દેવાના છે. ત્યાર પછી છે ક, ઓળખી એની ઉપર રાઉન્ડ કરો. જ્યાં શબ્દો આપ્યા છે એમાં જ્યાં ક હોય એની ઉપર આપણે આવું સર્કલ કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે. જો આ શું છે, ગણપતિનો ક, મગરનો મ, અને આ છે કબૂતરનો ક, કમળનો ક, કપનો ક, એવી રીતે આ ક છે. તો આપણે ક ઉપર શું કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે, બરાબર. તો ગ મ ક શું બોલાય છે ને, ગ મ ક. તો ક બોલાય તો કની ઉપર આપણે આવું કરવાનું છે, બરાબર. પછી જ ક ત શું છે, જ ક ત, જ જલેબીનો જ, ક કબૂતરનો ક, ને ત તરબૂચનો ત. તો આમાં ક ક્યાં આવ્યો, તો એ વચ્ચે, જ ક ત. તો આપણે કની ઉપર આવી રીતે રાઉન્ડ કરવાનું છે. આ રીતે તમારે આ પૂરું કરવાનું રહેશે, બરાબર. આમાં જ્યાં ક આવતો હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાના રહેશે, પછી આ જોડવાનું રહેશે, અહીંયા ક બધા લખવાના રહેશે, અહીંયા કલર પૂરવાનો છે, બરાબર. તો આટલું તમારે એચ ડબલ્યુમાં કરવાનું રહેશે. આજે આપણે ક સુધી રાખીએ, પછી નેક્સ્ટ આપણે નેક્સ્ટ અક્ષર તરફ વધીશું, બરાબર. કયો આવે એના પછી, ક પછી ખટારાનો ખ. તો આજે આપણે કબૂતરનો ક, કમળનો ક એ શીખી લઈએ, અને પછી નેક્સ્ટ લેક્ચરમાં ખટારાનો ખ. તો તમારે એચ ડબલ્યુમાં આટલું કરવાનું છે.